સિયારામ, જય સોમનાથ, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે. થોડી ક્ષણોમાં આપણી સાથે લલિતાબેન ઘોડાદરા, ખૂબ મોટું નામ, અને ભજનાનંદી, એ આપણી સાથે જોઈન્ટ થશે. આપ સૌ ભજનની સારી સારી ફરમાઈશ એમને મોકલજો. પ્રાચીન લગ્નગીત, પ્રાચીન લોકગીત બેને ખૂબ ગાયા છે, એટલે આપણે એમના મોઢેથી સાંભળશું. આપણી સાથે અત્યારે પરી બાપુ, પરસોત્તમ પરી બાપુ અત્યારે જોઈ રહ્યા છે. બાપુ, ઓમ નમો નારાયણ. દેવસુરભાઈ ગઢવી, એટલે આઈમાં રામપરાથી રૂપલમાં પણ જોઈ રહ્યા છે. માતાજી, આપને નમન, જય માતાજી. ઘણા બધા મિત્રો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે, અને થોડી ક્ષણોમાં લલિતાબેન પણ જોઈન્ટ થશે. દર્શન બાજીગર, હા ભાઈ, જય માતાજી. અક્ષયભાઈ ગોંડલિયા, જય શિયારામભાઈ. દર્શનભાઈ કુબાવત, જય શિયારામભાઈ. દયારામ અહીંયા જ છે. જીક્સ, જય જય મોગલમાં ભેલા, જય મોગલમાં. અનિરુદ્ધભાઈ કાઠી, ચોક્કસથી ભાઈ સોનલમાને પણ આપણે યાદ કરશું. અને આજે તો ખાસ આપણી સાથે લલિતાબેન જોડાવવાના છે, એટલે એમને આપણે સાંભળવાના છે. એમના માટે તમારે બધા જ મારા ચાહક મિત્રોને વિનંતી છે કે બેન માટે જ આપણે ફરમાઈશ કરવાની છે, કારણ કે એમને આપણે આજે સાંભળવાના છે. આપણી સાથે એ જોઈન્ટ થઈ રહ્યા છે, ત્યારે થોડી ક્ષણોમાં બેન આપણી સાથે જોઈન્ટ થશે. પિયુષભાઈ રબારી, ચોક્કસથી આપની બધી જ ફરમાઈશ લઈ લેશું. કેશવભાઈ ચૌહાણ, જય સિયારામ ભાઈલા. આપણી સાથે બેન જોઈન્ટ થવાના છે, જોઈન્ટ થઈ જાય લલિતાબેન, એટલે ચોક્કસથી લઈ લેશું. કિશનભાઈ જેઠવા, જય સોમનાથ ભાઈલા. ભાઈ પટેલ, ચોક્કસથી મહાદેવની આરતી. હા,
बजरंग प्यार राम ना, बजरंग प्यार राम ना, एमा संशय खोटू नथी। आशा करू छु अपने, आशा करू छु अपने। થોડી ક્ષણોમાં બેન આપણી સાથે જોડ થવાના છે. જીઓ અણજારા ચોક્કસથી ભાઈ, ચોક્કસ લઈ લઉં. સોનુભાઈ, વૈભવભાઈ, સોનલમાનો ભાવ, રામપરાથી આઈમાં રૂપલમાં પણ સાંભળી રહ્યા છે ત્યારે એક સરસ મજાનો ભાવ સંભળાવું. કોઈ ચારણની દીકરી સંધ્યા ટાઈમે માને યાદ કરતી હોય તો કેવી રીતે કરે? એ આઈ મોણે તો એક તોળો ના ધાર રે, આઈ મોણે તો. હરદેવભાઈ આહિર, જય શ્રીરામ ભાઈ. એક તોળો ના ધાર રે હમરા, करती सा हो नाल मात नारेलो, हे मामू हमरान. करती सा हो नाल मात नारेलो. मारे सावन भाई गुंडलिया, आ जय सियाराम भाई. आई मोणे तो રાજ દેસાણી, જય શ્રીરામ, જય શ્રીરામ. એક તોળો યાદ હાર રે આય મૂણે છે, આધાર રે હમરાણ, કરતી સાહો નાલ્યાય નારેલો. જય શ્રીરામ બેન, જય માતાજી. જય માતાજી, જય શ્રીરામ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ બસ આનંદમાં છે. કેમ છે કાકાને? ના બસ બાકી છે, હજુ કઈ આવ્યા હોય ને. હા, એમાં શું છે, અમારે પાણી જ ગાંઠિયા શીખા છે, તો કે માસી હું તમને ગાંઠિયા શેખ ખવડાવું છું. મારે આવું જોઈએ. પધારો પધારો, એ પાને બધા મળીને. નેટવર્ક પ્રોબ્લેમ લલિતા બેન. નેટવર્ક પ્રોબ્લેમ છે ને બેન થોડોક? હા જી, હા જી, હા જી. શું કરે છે બધા? તમે જમી લીધું કે બાકી છે? ના, મેં જમી લીધું. 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી હરિવંદ ના કોલેજ છે ને આપણે રાજકોટ. હાજી, હાજી. એના પેજ માં ઇન્સ્ટાગ્રામ માં લાઈવ થવાનું હતું એટલે ઈ થઈ ને પછી રસોઈ બનાવી રાખી હતી જીગુ બેન એટલે જમી લીધું. આપણે રસોડાનું કામ થી મુક્તિ છે ને, આપણે કઈ ચિંતા નથી. અમારે ઘણી વાર એમ બધા પૂછે કે માસી શું બનાવો, મેં કીધું બની જાય પછી નક્કી થશે, પેલા નક્કી નહીં. સાચી વાત છે. ક્યારના ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે ને, ક્યારના વાટ જોવે છે, અને ખાસ પરિબાપુ આપણને જોઈ રહ્યા છે. પરસોત્તમ પરિબાપુ આપણે સાંભળી રહ્યા છે. જય શ્રી રામભાઈ. પરિબાપુ
અને હરદેવભાઈ આહિર લોક સાહિત્યકાર એ પણ આપણી સાથે અત્યારે સાંભળી રહ્યા છે. જયદેવ હરદેવભાઈ ને. હરદેવભાઈ આહિર, હા હરદેવભાઈ આહિર. અને જય માતાજી ભાઈ. રામપરાથી રામપરા ગીર આઈમા રૂપલમાં પણ આપણને સાંભળી રહ્યા છે. અરે માં પાંચ લાગુ મારા અહીંથી વંદન સ્વીકારશો. બેન કઈક ભજન થી તમે શરૂઆત કરો. જરૂર જરૂર થી આજે તો મારે તમને ખાસ સાંભળવા છો. હા ચોક્કસ બેન. લલિતાબેન આપણી સાથે જિગ્નેશભાઈ કવિરાજ, જિગ્નેશભાઈ બારોટી પણ આપણને સાંભળી રહ્યા છે. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. હું તો જોઈ ન શકતી એટલે અહીંથી બધાને જય માતાજી કરું છું, સ્વીકારી લેજો. ના ના, મને જેટલું જેટલું આમાં સામે આવશે ને હું નામ બોલતી જઈશ. દીપકભાઈ બારોટ, આપણે ટીનાભાઈ આપણને જોઈ રહ્યા છે. જય માતાજી ભાઈ. ટીનાભાઈ જય માતાજી. મારે શું થાય, ચશ્મા પહેરવા પડે એટલે હવે હું મને કેવું લાગે ને. કઈ એમ ના દો, કઈ ખબર નથી પડતી. હવે હું જોઈ નથી શકતી, તો મારે સત્ય છે તો સ્વીકારી લેવું પડે. ના ના, આમ આપણે હા ઝીણા અક્ષરો હોય છે ને તો એના માટે ચશ્મા હવે ફરજિયાત થઈ ગયા છે મારા માટે. તો નંબર છે કે બે તાળા છે? બે તાળા છે. અચ્છા, મારી મમ્મી ને એમ જ છે, બે તાળા. એટલે હવે આવું છે, બે તાળા માં બે તાળા માં લાઈફ પૂરી થઈ જશે. સરસ સરસ લેવી. જરૂર થી તમે કીધું છે તો પેલા આપને ભજન સંભળાવું છું પછી. હા ચલો એક મિનિટ. અખંડ ભરણીખંડ ભરણી ભવરે સાગર બેન ખૂબ સરસ, ખૂબ સરસ બેન. અમારી પેલા નાનપણની હું વાત કરું તો તમને અમે નાના નાના હતા ને ત્યારે તમને બહુ સાંભળ્યા છે. અમારે રામજી મંદિર હતું, આપને તો ખ્યાલ જ છે બેન બધું. રામજી મંદિર એટલે સવારે વેલા પપ્પા પ્રભાતિયાની કેસેટ ચડાવી દે એટલે જળ કમળ ચાંડી જાને વાળા જાગજે જાદવાન બધા આપણે જે પ્રભાતિયા ગાયેલા, એટલે નાનપણથી આપનો અવાજ તો અમારા હૃદયમાં છે. બસ બસ, અવિરત એકબીજાના હૃદયમાં આપણે વસતા રહીએ. હાજી બેન, એ જાણ છે મને. હું પણ આપને જ્યારે તમને મેં, મને એમ છે કે પહેલી વાર મેં વેરાવળ કે કોડીનાર ક્યાંક સાંભળેલા આપને. હાજી બેન. હા, ત્યારે મેં સાંભળેલા ને ત્યારે તો તમે વધારે, મને ખ્યાલ છે, વધારે ભજન જ ગાતા. પણ એ સમયે ને તમારી ઉંમર પણ બહુ નાની હતી. હાજી બેન. હા, ત્યારે મેં સાંભળેલા ને ત્યારે મને બહુ એમ થયું હતું કે ના,
પાછા ક્યારે મળશું ને ક્યારે સાંભળશું, કારણ કે હરેક હરેક ને પોતાનો અવાજ હોય છે ને, પોતાની ગાવાની ઢબ હોય છે. અને ભજન તો કોઈ પણ તમે લો એટલે સારું જ હોય છે, અને એને મઢી દો અવાજ થી એટલે પછી એમાં કઈ કેવા પણ હોય પણ. હાજી બેન, લલિતા બેન બારડોલી થી જલારામ ખમણ હાઉસ ના માલિક, અને દર વર્ષે ત્યાં જલારામ જયંતિ ઉજવે છે. મહેશભાઈ, મારા મહેશ મામા તમને જય માતાજી કહી રહ્યા છે. ભાઈ જય માતાજી, મારા અહીંથી સ્વીકારી લેજો. અત્યારે તો આ લોકડાઉન એવું છે ને કે કોઈને બહાર નીકળવાનો મોકો જ નથી આપતો. એમ કે છે ઘરે રહી ને બધા ભજન કરો અને એકબીજા મળો. આમ તો આપણે એક સાથે તો પ્રોગ્રામ માં બહુ ઓછું મળવાનું થતું હોય. હાજી હાજી બેન, પણ આ કઈ કુદરત નો કઈક એવી સંજોગ ઉભા થયા છે, અને કુદરત કઈક એવું ઈચ્છે છે કે આપણે બસ અહીંયા રહીને આનંદ કરીએ, શ્રોતાઓને આનંદ કરાવીએ. હાજી, પણ કઈક ઈશ્વર ની આમાં કઈક સારો સંકેત હશે, હું તો એવું માનું છું. ના ના, સાચી વાત છે બેન. તો પૂનમબેન, મને તમારી સોમનાથ ની કેસેટ હતી મેરે શંકરા, મને બહુ ગમે છે, અને એ પ્રચલિત બહુ પણ ખૂબ થયું છે, તો આપ એ સંભળાવો ને. ચોક્કસ ચોક્કસ બેન. મેરે શંકરા ભોલેનાથ, મેરે શંકરા સોમનાથ, કરીબ હૈ ભક્તો કે એ નસીબ હૈ ભક્તો કે, તું કરીબ હૈ ભક્તો કે એ નસીબ હૈ ભક્તો કે, શંકરા ભોલેનાથ મેરે શંકરા સોમનાથ, મેરે શંકરા ખુબ સરસ. મને મેં જ્યારથી આ કેસેટ સાંભળેલી ને ત્યારથી મને એટલી, જો કે મને એના બધા ભજનો એટલા ગમે છે. જી બેન, આ પેલું પંખી ઉડુ ઉડાયે, હા સૂરજ નીકળે જબ પૂરબ છે, શક્ય હોય તો એમની પણ બે લાઈનો સંભળાવ્યો. આજે તમને સાંભળવાના છે, તમે મને જ કરો એવું ને. ના ના, હું પણ ગાઈશ. સૂરજ નિકલે જબ પૂરબ સે, અલે ખુલ જા. કેટલા સમય થી આ સોમનાથ દાદા નું ગાયું નથી ને, મેં મારું મારું ગીત સાંભળ્યું નથી. જિગ્નેશ ભાઈ ફરમાઈશ કરી રહ્યા છે લગ્ન ગીત ની, હા એ આપણે સાંભળવાના છે ચોક્કસ થી આપણી પાસે. સોમનાથ શિવ કે મંદિર પર પંખી ઉડ ઉડ્યા, હરિજન ગાય ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય. અરે મારા મારા ભજન મારા કરતા તમે વધુ યાદ રાખો છો. મેં કીધું ને, મેં કેસેટ બહુ સાંભળી છે તમારી, બહુ સાંભળી, યુટ્યુબ પણ આપણે મૂકેલા છે એટલે હું વારે વારે સાંભળતી હોય છે, મને બહુ ગમે છે. સરસ. લ્યો હવે જિગ્નેશ ભાઈ ની ફરમાઈશ છે લગ્ન ગીત, અને હું કરવાની જ હતી ત્યાં મોટા ભાઈ કરી દીધી છે, એટલે કઈ વાંધો નહી, જરૂર થી સંભળાવું. હાજી. ક્યા વાત ક્યા વાત, સાંભળી જો તારા વાબેન મારા
વાહ લલિતાબેન, લગ્ન ગીત તો જો કોઈને સાંભળવા હોય તો તમારા મોઢે જ સાંભળવા પડે, હું ખોટા વખાણ કરતી નથી, આપને તો ખ્યાલ છે. બધા સારા જ ગાય છે, બધાની પોતાની અવાજ ની, બધી દર વખતે કઉ છું કે હરેક ના અવાજ ની તાસીર અલગ હોય છે, પોતાની મૌલિકતા ગાવાની અલગ હોય છે. એટલે જે બધા ગાય છે ખુબ સારા ગાય છે, બધા સરસ ગાય છે. આપણી સાથે બેન છત્રાવા વાસરા દાદા ના મંદિરે થી જોડાણા છે, અત્યારે ભુવાતા પણ જોઈ રહ્યા છે. જય વસરાજ, જય વસરાજ, મારા વંદન છે આપના ચરણોમાં. મને એમ છે કે આજે વાસરા દાદા નું મને યાદ કરાવ્યું છું, તો એકાદ વાસરા દાદા નું હું લઉં છું. હાજી, ચોક્કસ ચોક્કસ બેન. આપણે મોઢે નો હોય ને એ મોટો પ્રોબ્લેમ. એમાં પાછો મારે તો ચશ્મા વિના કઈ દેખાય નઈ, એટલે એ વધારેમાં વધારે મોટામાં મોટો પ્રોબ્લેમ. વા બેન, ખુબ સરસ બેન, ખુબ સરસ વાછરા દાદા ની રચના આપે ગઈ. ખાસ કરીને પૂનમબેન, મેં તમારું પેલું સાંભળેલું, મૈયા હો ગંગા મૈયા, હાજી બેન, તો મને ઈ બહુ ગમે છે. અને એ તો લતાજીનું ગાયેલું છે ને, ખુબ બધાના મોઢે પણ છે, અને ઈ ગીત પ્રચલિત પણ એટલું થયું. માં ગંગાની પણ યાદી થઈ જાય આપણે. હાજી, ચોક્કસ ચોક્કસ બેન. અરે વાહ, ખુબ સરસ.
મને એમ છે કે આપણે એક વાત મને યાદ આવે છે, મને કોઈ ભાઈ એવું પૂછેલું કે બેન તમે પોરબંદર થી રાજકોટ શિફ્ટ શું કામ થયા, અથવા બધા કલાકારો કે વધારે રાજકોટમાં જ કેમ આવે? તો મેં કીધું રાજકોટ એક તો સંગીત નું ઘર કહેવાય, જેમ અમદાવાદ છે, બરોડા છે, અને બીજું બધું રાજકોટ આપણે સેન્ટ્રલમાં પડે, પછી જવું હોય તો પણ સહેલાઈથી પહોંચી શકાય, ગુજરાતમાં જવું હોય તો સહેલાઈથી પહોંચી શકાય, સૌરાષ્ટ્રમાં જવું હોય તો, અને ખાસ કરીને વધારે આપણું સંગીતનું ગુજરાતી સંગીતનું માધ્યમ વધારે રાજકોટમાં રહ્યું છે, અમદાવાદ છે. એટલે મેં કીધું એ કે બધા કલાકારો હવે બસ રાજકોટમાં જ રહેવાના, મેં કીધું હા એમનું ઘર છે તો રે ને. રાજકોટ, રાજકોટ છે એ સૌરાષ્ટ્ર નું હૃદય છે. ખરી વાત છે, ખરી વાત છે. એટલે ન્યામ સેન્ટર એટલે બધા, આપણે તો વધુ ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે સેન્ટર માં હોય, એટલે હમું રહી ને આમ કચ્છમાં જવું હોય, આમ ક્યાંય ગુજરાત જવું હોય તો આપણે ચિંતા નો રહે રાજકોટ. પાછું આપણે રેકોર્ડિંગ નું વધારે પડતું માધ્યમ રહ્યું છે રાજકોટ જ. હા રાજકોટ, અમારે આવવાનું કારણ જ રાજકોટ રહેવા આવવાનું કારણ જ એ થયું ને બેન, કેમ કે આ નવરાત્રી માં અહીંયા અમે આવતા કરણપરા માં ગૌરાવવા બે બેન, એટલે 10 દિવસ 9 દિવસ નવરાત્રી ને પ્લસ બધી પ્રેક્ટિસ કરાવવાની હોય 2-3 દિવસ ઈ, એટલે બધું હોટલ માં રહેવું પોસાય ને. 2 વર્ષ એવી રીતે હું મમ્મી અને બેન એવી રીતે આવ્યા, પછી કઈક માતાજી નો હુકમ થયો અને પપ્પા ને એમ થયું કે હવે પૂનમ નું કરિયર બનાવવું છે તો આપણે રાજકોટ જ રહેવું પડશે. હા 15-16 વર્ષ બધાનું કરિયર બનાવ્યું છે. હાજી ચોક્કસ, રાજકોટ બધા માટે ફેડું છે, બધા માટે ફેડું છે. બીજું પૂનમ બેન, મને એમ છે કે તમારા ઘરમાં તો પહેલેથી ભજન નો માહોલ રહ્યો છે, કારણ કે આપના પિતાશ્રી ને પેલા ભજન ગાતા છે. હાજી, તો શરૂઆત તમારે કેટલા વર્ષે, નાનપણ આપનું હશે ત્યારથી આપે ભજનમાં શરૂઆત કરી કે? હા બેન, હું 7 વર્ષની હતી ત્યારથી આમાં છું. પેલા પપ્પા પેલા ધૂન ગાતી, નાની હતી ને પેલા, મારા પપ્પા ગમે ત્યાં પ્રોગ્રામ હોય એટલે ધૂન થી ને શરૂઆત કરતા, એટલે આરે આરે ધૂન ગાવા લાગતી. પછી ધીમે ધીમે કરતા 7 વર્ષની ઉંમરે ગાવાનો પ્રોફેશનલ પ્રોગ્રામ જ ચાલુ કરી દીધા, અને ત્રીજો પ્રોગ્રામ જ મારો ત્યાં આપણે કાજ રામાપીર નો મંડપ, સૌરા મંડપ, અને હા એમાં સુરેશભાઈ રાવળ, માયાભાઈ આહિર, દમયંતી બેન બરડાઈ અને બટુક મહારાજ ને હાજી બાપા રમકડું, એમની આખી ટીમ, એમાં 3 વાગે મારો રાઉન્ડ આવેલો. હું નાની હતી, મારા પપ્પા મને ત્યાં લઈ ગયા પ્રોગ્રામ માં, અને હું સુરેશભાઈ ના ખોળામાં માથું રાખીને હોઈ ગઈ હતી નાની. પેલેથી મારો સ્વભાવ બોલકનો બહુ, એટલે બધા એને આમ તરત ગમી જાય, નાના હોય બહુ બોલતા હોય એ છોકરા વધુ ગમે, એટલે સુરેશભાઈ ને દમયંતી બેન ની પાસે હું બેઠી હતી એટલે વાતું કરતી હતી, તો વાતું કરતા કરતા રાઉન્ડ મોડો આવ્યો 3 વાગે, એટલે એમના ખોળામાં જ હોઈ ગયા. અને પેલો એ મારો યાદગાર પ્રોગ્રામ કે મોટા કલાકાર આરે, ને 30-35 હજાર નું ઓડિયન્સ હતું, અને એમાં મને 3 વાગે 2 ભજન ગાવાનો લાભ મળ્યો, એટલે એ કાયમ માટે મને યાદ રહેશે. અને લલિત, આપણે દમયંતી બેન બરડાઈ અને સુરેશભાઈ હું કાયમ માટે ઋણી રહેશે એ વાતથી. અરે વાહ, સારી બાબત કહેવાય, કે કારણ કે આપણે છે ને ભલે આપણે આપણી રીતે પ્રેક્ટિસ કરીને કે રિયાઝ કરીને આવતા હોય, ભજન આપણે આપણી રીતે કરતા હોય કે, પણ છતાંય ઘણી વાર છે ને આપણે કોઈ કલાકારો નો સપોર્ટ સારો મળી જાય. હા સારો 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 મળતો હોય છે, અને બધા લાગણીશીલ છે, એટલે ક્યાંય પણ ક્યાંય હોય તો એ લોકો આપણે સજેશન કરે કે ના, એટલે આપણે ઘણું બધું એમાંથી આપણા જે જૂના બધા કલાકારો છે એની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. હાજી ચોક્કસ, દમયંતી બેન સાથે ત્યારથી લઈને અત્યાર સુધી અમારે એવો ને એવો સંબંધ, હજી ક્યાંય પ્રોગ્રામ હોય ને એટલે બેન એમ કે પૂનમ ને કહી દો, ખારવા સમાજ માં ગમે ત્યાં હોય ને, પછી એમ કે પૂનમ ને કીધું છે તો કઈ ચિંતા નથી, એમ કે હું જવાબદારી લઉં છું. હવે તમે ખારવા સમાજ ની યાદ કરાવી છે ને, તો અમારે ચોરવાડ અમારે રોહિતભાઈ કરીને છે, તો એને મને ગઈકાલથી કહી દીધું હતું કે બેન પૂનમ બેન પાસે
અમે દરિયાનો ખોળો ખૂંદનારા ખારવાઈ થી ખાસ જોડાજો. એ અત્યારે કદાચ લાઈવ હશે જોવા માટે, તો એમને પણ ખૂબ ઈચ્છા હતી અને મારી પણ ઈચ્છા છે કે આપ અમારે પોરબંદર નું ખારવા સમાજ નું ગીત સાંભળો. ચોક્કસ ચોક્કસ. એ અમે દરિયાનો ખોળો ખૂંદનારા રે, હરવા હલાવેલી અમે સાગર ને ખોળે રમનારા રે, ઓ ખારવા હરવા હલાવેલી હરવા હલાવેલી. અમારું પિયરિયું દરિયાન દેત છે, અમારું પિયરિયું દરિયાન દેત છે, સાથે રો સાકર ને ભેસ રહો ખારવા હરવા અલ્લા બેલી હરવા અલ્લા બેલી. આ દમયંતી બેને જ ગાયેલું પેલા પેલા વેલા અને ખુબ સારું, અને અત્યારે લોકો ખુબ આ ગીત ને પ્રેમ આપે છે. દમયંતી બેન ની વાત કરું તો હું બહુ નાની હતી ને, મને મને બેને યાદ દેવરાયું જીજ્ઞા એ કે લલિતાબેન ખુબ સારું આ ગાય છે, એને સાંભળ્યું હશે તમારું નામ ઘણા વર્ષો પહેલા, કારણ કે પોરબંદર મારું વતન છે એટલે ખારવા સમાજમાં મેં પ્રોગ્રામ બહુ કરેલા, ત્યાંની નવરાત્રી કરેલી, ચૈત્રી નવરાત્રી પછી આશો નવરાત્રી, એટલે એમાં મારે સતત ખારવા સમાજના ગીતો બહુ ગાવાના આવતા. જી જી, એટલે એ સમયમાં ગાયેલું છે. અચ્છા હા, ને બેન આપને તો પૂજ્ય કાનદાસ બાપુ ના આશીર્વાદ છે એટલે પછી તો કઈ એમાં કઈ ઘટે જ નહીં, અને તમે ગાયું ત્યાં સુધી ભજન ને જ આપણી પ્રાચીન પરંપરા ને કાયમ માટે જાળવી રાખી છે, મારા માટે કાયમ તમે આદરણીય રહ્યા છો. મારું રાજકોટમાં આવી અને નાનપણથી જ બધા પ્રેસ વાળા ખુબ ઇન્ટરવ્યુ મારું લેતા, કેમ કે કરણપરામાં એટલું ઓડિયન્સ હોય, નવરાત્રી હોય એટલે આપને તો ખ્યાલ છે, અને ત્યારે 9 દિવસ હું ત્યાં ગાઉં એટલે બધા પ્રેસ વાળા આવે એટલે બધા પ્રશ્ન કરતા હોય, અને ત્યારે મને ફુલસાબમાં પૂછેલું, હજી મારી પાસે મેં કાપીને રાખ્યું છે ઇન્ટરવ્યુ, એટલે મને પૂછ્યું હતું કે તમે કોને આદર માનો છો, એટલે મેં તમારું ત્યારે નામ દીધું હતું કે હું કાયમના માટે લલિતાબેન જી આપની મહાનતા છે, મારું અહોભાગ્ય છે કે હાલો મને યાદ એબાને પણ કરી તો મને એનો આનંદ થાય. ના ના બેન, કેમ કે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખે ને બધા જ કલાકાર મારે હૃદયમાં છે, મને પેલા તો આપણી સંસ્કૃતિ નો ભૂલાવી જોઈએ, પેલું પહેલેથી મારો એક જ લક્ષ્ય છે કે આપણે જે ધરતીમાં જન્મા છે એ ધરતી એટલી મહાન છે ને કે એની આપણે શબ્દમાં વર્ણન ન કરી શકીએ, ન કરી શકીએ ખરી વાત, ને આપણા જે કવિઓએ જે ગીતો લખ્યા છે કે એનો એક એક તમે શબ્દ લઈ લો તો એમાં વાતો કરવા બેહો તો રાતોની રાત ટૂંકી પડે, માં કઈક મર્મ પડ્યો છે, એવા ગીતોને આપણે મૂકીને આપણે બીજું ગાવું એની કરતા તો આપણા ગીતો ન આપણે ગાઈ, અને તમે એ જાળવી રાખ્યું છે. ના ના, બસ બસ, એક તો ગુરુ મહારાજ ની પ્રેરણા ખરી, અને હું નાનપણથી સતત કાનદાસ બાપા ને સાંભળતી ને, એટલે સતત ઈસુર એને નાન બાપુ ને વધારે ગુરુજી ને સાંભળેલા, એટલે સતત ઈસુર મગજમાં ફેર જ રાખતો હોય, અને પાછું એવું છે કે આપણે જે ભજન ને રસ્તે ભજન ને જે અપનાવ્યા છે તો સતત એનામાં આપણે રહેતા હોય, એટલે વધારે પછી ભજન ના માહોલમાં રહેતા હોય ને, એટલે એ વસ્તુ આપણે વધુ મગજમાં રહેતી હોય, અથવા એ વસ્તુથી આપણે પછી વધારે પ્રોત્સાહિત થતા હોય કે હાલો આમાં જ છે આપણો ફિલ્ડ તો આપણે આમાં જ રહીએ, અને સારી બાબત છે ને આ બધી. હાજી જી બેન, ઘણી બધી ફરમાઈશ આવે છે અને ખાસ તમારી પાસે મારે સાંભળવું છે કાનુડો કાળો કાળો. જી આપણે દેવસુરભાઈ ગઢવી ચોક્કસ થી ભાઈ આ આઈમાનો ભાવ ભેળીઓ ગાશે લલિતા બેન, કાનુડો કાળો કાળો સાંભળી લઈ પછી બેન ને કહીશ કે રૂપલમાનો એક ભેળીઓ પણ સંભળાવે. હા, એમનો માતા આપણે રૂપલાઈ નામે ઘણા ગાયા છે, અત્યારે ઓલું શું સ્ક્રિપ્ટમાં ગાયા હોય ને, એટલે પછી મારી પાસે પાછા અત્યારે લખેલા ના હોય, પણ આપણે તો માતાજી બધા સરખા છે એટલે આપણે કાંઈ પણ લઈ લેશું. બરોબર, હાજી ચોક્કસ ચોક્કસ.
शुद्ध प्रेम जाकी पावे शुद्ध प्रेम जाकी पावे शुद्ध प्रेम जाकी पावे वाबे ये अज्ञानी जे छे हो जाए वावा ये अज्ञानी जे जाए जा मन न जाए दूड़ा वाह खूब सरस बेन अत्यारे आपणी साथे घणा बधा कलाकारो भजनिको पण आपणने सांभळी रह्या छे त्यारे बधाने जय सियाराम जय माताजी मारा पण बधाने जय सियाराम जय माताजी जय श्री कृष्ण बेन आईमानो कई पण माताजी नो भाव संभळावो रामपरा थी माताजी ने खास फरमाई छे एटले रद्दान भाई जय माताजी जय माताजी મારે હવે છે ને સ્ક્રીપો બનાવીને રાખી દેવી પડશે હું એક દિવસ આવીશ આપણે બે બેનું બનાવી નાખશું આ મોટે હોય નહીં ને એટલા ઉપાધિ હોય પાછી એક રવેચી માનું છે તો એ લઈ લઉં છું હા ચોક્કસ સોનલ વ્યાસ જય માતાજી બેન જય માતાજી રવિજી ક્યા વાત ક્યા વાત તારા છોરો વાબેન વાબેન ખરે ટાણે ખબર્યો લેજે ખરે ટાણે ખબર્યો વાબેન એ માડી અખંડ રાખજે રે મારા વાહ વાહ ખુબ સરસ ખુબ સરસ બેન પૂનમબેન મેં આમ તો આપના ગીતો લખેલા હતા કારણ કે મેં ઘણા આપના સાંભળેલા છે ને હાજી બેન હા મોગલ આવે મારે એ સાંભળવું હતું હાલો સાંભળાઈ દો આઈ કેવા કેવા દેશમાં કેવા એ મુગલિયા નવરાત રમવા આઈ કેવા કેવા દેશમાં માતા
પણ તુજને કોઈ ના ભાણે મોબલ આ રે એ નવરાત રમવા આઈ કેવા કેવા એસે માં એક કેવા કે તારે જણ ન જણ ન જાજર જણકી હે તારે જણ ન જણ ન જાજર જણકી લેખણ ન ન ન ન ન કાંગી માં લેખણ ન ન ન ન ન ન કાંગી તારે હાથે મના એ પડા જડું મે તારે હાથે મના કડા જડું મે એલ પૂરો પડી લાંબી માં એલ પૂરો પડી લાંબી એ અરે વાહ, ખુબ સરસ. મને આમે પહેલેથી આ ગમે છે, જ્યારથી આપણે જીતુભાઈ દાદ બાપુ ના દીકરા શબ્દ દાદ બાપુ ની તો બધી જ રચના એવી છે, બધી રચના એવી. બેન, હવે તમે કઈક, મારી એવી ઈચ્છા છે કે તમે કઈક મોગલમાં નો એકાદો ભાવ તમે સંભળાવો, કેમ કે તમને ખ્યાલ છે કે મોગલમાં ને બહુ માનું છું. જરૂર થી એક મેં કેસેટ માં ગાયેલું છે. હા હા, જો એ હોય ને તો એ જ ગાઈ દઉં આપને. જી, ચોક્કસ. આમ લગ્ન ઢાળ ઉપર છે, પણ માતાજી નો ભાવ એમાં બહુ સરસ હમીરભાઈ ગઢવી નું લખેલું છે, બહુ સરસ ભાવ એમાં આપ્યો છે, એટલે એ આપની પાસે મેં શ્રોતાઓને પણ સંભળાવું છું. ચોક્કસ ચોક્કસ. વાબેન ખુબ સરસ, ખુબ સરસ બેન. આવું જયારે પહેલી વાર કચ્છમાં કબરાવ ધામે ગઈ હતી ને,
ત્યારે માતાજીને પગે લાગી ને તો કઈક એવો ભાવ થયો કે ના માં તારા ગરબા અથવા તારી ચરજો કે તારા ગુણ મારે ગાવા છે. અને પછી ત્યાંથી આવીને મેં સીધું ત્યાં આપણે સામદ બાપાને વાત કરી. મેં કીધું બાપા મને એવું થાય છે કે હું માના ગરબાની એક કેસેટ બનાવું, પણ મેં કીધું મારે વેચવી નથી, પણ મારે ત્યાં બસ પ્રસાદી રૂપે માને ત્યાં ધરવી છે. નક્કી કર્યું છે. ઘણી બધી બેન ઘણી બધી ફરમાય છે, હું તમને એક સરસ મજાનું સંભળાવું. ફરમાય છે આવે છે અને 2007 માં મારી નગર મેં જોગી આયા કેસેટ અને એમાં આ ગઝલ હતી અજબ આ જગત છે. બધાની ક્યારની ફરમેશ આવે છે એટલે એ સમય આવે સુખ લો તું જગત હાથ જોડે અંધારામાં કડી છાયું પણ સાથ છોડે એ સમય આવે સુખ લો તું જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે પણ વખત આવે રસમો તું સમજે પરાયા એ વખત આવે વસુમો તું સમજે પરાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા અજબ યા જગત છે ઉડાજે ન પાયા અજબ યા જગત છે ઉડાજે ન પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અરે વાહ, ખુબ સરસ. હું બહુ નાની હતી ને ત્યારે અમે ભાવના બેન લાબડિયાના ઘરે જતા, એ પણ પોરબંદર. હાજી હાજી. ત્યારે એમને આ બધી ગઝલો બહુ ગાયેલી, એમની આખી આ કેસેટ બહુ પ્રચલિત થઈ હતી, બધી ગઝલો એમને બહુ ફાઇન ગાઈ. હા, બહુ સરસ. ભાવના બેન લાબડિયા તો બહુ સરસ. આજે જ સંગીતા બેન આરે વાત થઈ હતી ત્યારે બધી યાદ થઈ. સંગીતા તો બહુ નાની હતી ત્યારે. સંગીતા બેન નો પણ એટલો જ પ્રેમ. એક બે પ્રોગ્રામ માં કારણવશ સંગીતા બેન ના ભાભી નું દેહાંત થયેલું અને સંગીતા બેન ના કાર્યક્રમ હતા એટલે પ્રોગ્રામ માં એ આવી ગયેલા મોરબી પાસે અને આવા સમાચાર આવ્યા એટલે પછી તાત્કાલિક આયોજકે કીધું કે હવે તો પછી તમારી જગ્યાએ કોને મૂકવા એમ. ત્યારે સંગીતા બેને કીધું કે પૂનમ ને કહી દો એમ. એટલે બધા આપ બેનો ના બધાનો ખુબ પ્રેમ છે મારી ઉપર. બસ બસ, આ પ્રેમ થકી તો આપણે જીવી જાય છે ઘણી વાર છે ને એકબીજાને. મેં કીધું ને કલાકાર છે ને એ આપણો કલાકાર નું આખું ફિલ્ડ આપણો એક પરિવાર છે અને આ બધાની એકબીજાની હુંફોથી જ એકબીજાને ઘણી વાર કોઈ પણ કારણસર કોઈ પણ તકલીફ આવતી હોય પણ હુંફ છે ને હુંફ આપને જીવાડી દે. બાકી તો સંગીત નું માધ્યમ છે એ તો ઊંચું છે એટલે ઘણી વાર ખ્યાલ છે આપણે હોસ્પિટલમાં જઈએ તો ત્યાં લોકો એકદમ શાંત વાતાવરણમાં સંગીત ચાલુ હોય, પણ કોઈ ધૂન હોય અથવા કોઈ ગીતો હોય શું કામ, કારણ કે આ લોકો ત્યાં સુધી રિસર્ચ કરેલું છે કે સંગીત છે એ દર્દીને સાજા પણ કરી દે છે. હાજી બેન. અને અત્યારે ગૌશાળામાં પણ રાખે છે ને ગાયું માટે સંગીત વાગતા ઘણી ગૌશાળામાં મેં જોયું છે અને અમે ભાણવડ મારા મામા છે એને ત્યાં ગૌશાળા છે એટલે ત્યાં અમે ગયા હતા એટલે ગોવિંદ મામા એમની ગૌશાળામાં આપના જ આ બધા ગીત વાગતા હતા સાચું બોલો મારા શ્યામ ને બધા એટલે ગાયું પણ સાંભળ્યો છે આપણને ગૌ માતા પણ ગાયો છે એટલે કૃષ્ણ તો હોય ને. જી જી બેન. મારે પછી એના ગુણગાન તો ગાવા પડે ને. જી જી બેન. બેન આપના તો ઘણા બધા ગીતો ફેમસ છે અને આપણે આપે તો ગુજરાતી ફિલ્મોમાં પણ ઘણા ગાયેલા છે એમાંનું એક ગીત મને બહુ ગમે છે આપનું હુમર તે ઉતરિયા વાડીએ.
જે આપણે રોમો માણેક નું ફિલ્મ છે એમાં ગાયેલું છે, એટલે ઈ એક બે કડી સંભળાઈ દો ને. क्या बात. બેન હમણાં જ મૂક્યું તું ને ત્યારે મેં સાંભળ્યું ને એટલે અત્યારે યાદ આવી ગયું. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે અને આજે તો મેં શરૂઆતમાં જ કીધું તું કે બેન ના માટે જ આપણે ફરમાઈશ દેવાની છે, બેન ને જ વધુ સાંભળવાના છે. ના મને પણ એવું હોય ને કે આમ તો આપણે સ્ટેજ ઉપર કે અથવા આ વચ્ચેનો આ સમયગાળો અત્યારે જે જાય છે એમાં કોઈ પણ એકબીજાને મળી નથી શકતા, સાંભળી નથી શકતા, પણ આ ઇન્સ્ટાગ્રામ નું આ માધ્યમ છે એ આપણે કલાકારોને પાછા જીવન બનાવી દીધા કે ના તમે આમ આવો, એકબીજા મળો, એકબીજા વાતો કરો. ચોક્કસ ચોક્કસ. ઘણા ઘણા ખરા શ્રોતાઓ આપને સાંભળતા હોય કે સ્ટેજ ઉપર કઈ બધાના જીવનની કે જીવનમાં કેવો અનુભવ થયો છે, કેવી રીતે સંગીત શીખાશે. હા, મીડિયા માધ્યમ દ્વારા આપણે બધાને મળતું હોય કે આનું જીવન આમ છે, એમણે આવી રીતે સંઘર્ષ કરીને આવ્યા છે, આવું બધું શીખ્યું છે. પણ જનરલી બહુ જે જોતા હોય એને ખબર હોય, પણ અત્યારે તો ઈશ્વરે એવું માધ્યમ બનાવી દીધું છે કે બધા સાંભળો છે. હાજી બેન, ખાસ કાલે શૈલેષ મહારાજ બાપુ સાથે હતું મારે, આ જ સમયે ગઈકાલે અમે લાઈવ હતા ભાઈ બેન, ત્યારે તમને યાદી દેવરાવી છે, જય માતાજી કીધા, જય શ્રીરામ કીધા છે. હા ભાઈ, જય શ્રીરામ. વાહ, જીગ્નેશભાઈ કવિરાજ નંદલાલ ને લખી રહ્યા છે અને ઢોલાજી લગ્ન ગીત, ઈ તો મારું ગમતું છે, એ તો ગાવું જ પડશે ઢોલાજી રે. ચાલો હવે કે છે મને નંદલાલ જીગ્નેશભાઈ કે તમારે પાસે સાંભળવું પડે. એ તો અત્યારે ખુબ સારું એમણે ગાયું છે ને બહુ. હા બહુ સરસ. નંદલાલ ને પછી મા બાપ થી મોટું આ બધા ગીતો બહુ સારી રીતે ભાઈ એ ગાય છે, સાંભળવા ગમે. એમનું જયારે એમને આમ ગાયા કરતા મને છે એમને બાપા મોરારી બાપુ ની પાસે છે એમણે ગાયું તું ને, હાજી જે એને ભાવ થી ગાયેલું છે ને, હાજી ખુબ સરસ. હું તો ઈ મેં ક્લિપ મેં ઘણી વાર સાંભળી. એ અમારે જુનાગઢ વનરાજસિંહ બાપુ રાયજાદા છે એમણે મને ક્લિપ મોકલી કે બેન તમે આ સાંભળો. હા હા, ના ના, ખુબ સરસ. મને બહુ ગમ્યું હતું ત્યારે અને મેં ઘણી વાર એ ક્લિપ ઘણી વાર સાંભળી છે એમને. ના ના, અરે ભાઈ ના અવાજ માં એક દર્દ છે એમ, સાંભળવું આપણને ગમે. ના સાચી વાત છે જી. સંભળાવો ઢોલાજી. ક્યા વાત. રાજકોટ ની દરબાજ વાત વાણી. ક્યા વાત, ક્યા વાત બેન. Oh, no, dear.
વાહ વાહ બેન વાહ क्या बात क्या बात क्या बात क्या बात वाह 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 खूब सरस बना आ तमारू लग्न गीत मने बात।